कोठारा गाम में बीजेपी चूंटणी कार्यालय नु रमेश भाई महेश्वरी हस्ते उद्घाटन करवामां आव्युं। अबड़ासा विधानसभा बैठक एक नो चूंटणी प्रचार प्रसार वेगवंतु बनतु जाय छे, त्यारे अबड़ासा तालुकाना कोठारा गाम में त्रण रस्ता उपर आजे गांधीधाम पूर्व धारासभ्य अने भारतीय जनता पार्टी आगेवान रमेश भाई महेश्वरी अने तेमनी साथे प्रवीण सिंह वाढेर तेमज उपस्थित महानुभाव हस्ते भाजप चूंटणी कार्यालय नु रिबीन कापीने खुल्लू मुकायुं हतुं। रमेश भाई महेश्वरीए जणाव्युं हतुं के हुं आजे अबड़ासा तालुकामां विधानसभा चूंटणीना आपणा उम्मेदवार प्रद्युमन सिंह जाडेजाना प्रचार माटे मारा महेश्वरी समाजना आगेवानो अने बीजेपीना कार्यकरो साथे रह्या हता, त्यारे ठेर ठेरथी प्रजाजनोनो सारो प्रतिसाद मळ्यो छे। कारण के प्रजाजनो जणावे छे के पीएम जाडेजा बे वर्षनी अंदर सतत बधा गामडाओना संपर्कमां रही नाना साथे नाना, मजूरो साथे मजूरो जेवा खेडूतो साथे खेडूतो जेवा रहीने तेमना प्रश्नोने राज्य सरकार सुधी पहोंचाड़ी अभण होवा छताय पण पोतानी कोठा सुस्ती रजूआत करीने निराकरण लावे छे, तेथी तेमनुं विजय निश्चित छे। तेमणे पोताना संबोधनमां जणाव्युं हतुं के नरेन्द्र मोदी सरकारे कोंग्रेसना कौभांडो बंद करी दीधा छे। आ कार्यक्रममां रमेशभाई महेश्वरी साथे प्रवीणसिंह वाढेर, परसोत्तमभाई गोरडिया, मतियादेव मंदिरना प्रमुख भराड़िया, जयदीपसिंह जाडेजा, विक्रमसिंह जाडेजा, हरिभाई भानुशाली, महेन्द्रभाई भानुशाली, किशोर आमर, जयुभा चौहान, वेरसी संजोट, चेतन रावल, गांगजी सराड़िया, महावीरसिंह जाडेजा, अरविंदभाई शाह, त्रिकमभाई परगड़ सहित आगेवानो अने बीजेपीना कार्यकरो उपस्थित रह्या हता। अमारा धारासभ्य प्रद्युमनसिंह जाडेजानो जे कामगीरी छे ने कामगीरीने जोईने लोको વધારે એને મત આપશે એવું તો લાગે જ છે, કારણ કે કોઈ એવો ગામ નહીં હોય કે પ્રદ્યુમનસિંહ બે વખત ત્યાં ગયા ન હોય, સારા મત પ્રસંગ માઠા પ્રસંગમાં પણ એની હાજરી હોય। આવા ધારા અહીંયા અબડાસા કોન્સ્ટિટ્યુટમાં એની પ્રખ્યાતિ એવી છે, 108ને કેમ ફોન કરીને તાત્કાલિક બોલાવી આવી જાય એવા ને એવા અમારા પ્રદ્યુમનસિંહ ધારાસભ્ય છે। અને કરોડો રૂપિયાની ગાંઠ સરકારમાંથી બે વર્ષના દરમિયાન ગરી જ્યારે ભાજપમાં આવ્યા ત્યારે એમને જે જેટલી જેટલી માંગણીઓ હતી, આપણા પહેલી માંગણી હતી એમને નખત્રાણામાં જે કોલેજ છે એ સરકારી ગ્રાન્ટેબલ થાય, પછી બીજી રોડ રસ્તા માટેની હતી, પછી એમના અમુક પુલિયા માટેની હતી ને આ નર્મદા માટેની હતી, એટલે જે મેજર મેજર માંગણીઓ એ તો એની સંતોષાય છે, પણ રોડ પણ કાંઈ બાકી નથી। હમણાં જ્યારે મુખ્યમંત્રી આપણા ત્યાં આવ્યા હતા નખત્રાણા ફોર્મ ભરવા વખતે, ત્યારે એ પોતે પણ એમનું વર્ણન કરતા હતા કે તમારા ધારાસભ્ય અમે કહીએ બાપુ હવે પૂરું થયું તો તેને છેલ્લે આવે સાહેબ હજી મારી બે માંગણી રહી ગઈ છે કે ત્યાં સુધી હું ઉઠીશ નહીં ને પાણી નહીં પીઉં અમારે, કે આ એમને પણ અમને એમ થયું કે આ ધારાસભ્ય જાગૃત છે। આજે અમે મારી મોથાળા જિલ્લા પંચાયત સીટમાં લગભગ 22 ગામડાઓનો મેં પ્રવાસ કર્યો છે। 22 ગામડાઓમાં ખૂબ કાર્યકર્તાઓમાં ગામોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। પ્રદ્યુમનસિંહ જાડેજા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાવ્યા આવ્યા પછી અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં અને ગુજરાત સરકારમાં એની સરકાર હોય ત્યારે એના સાથ અને સરકારથી જે અબડાસા વિસ્તારમાં જે વિકાસના કામો થયા છે આઝાદીના 75 વર્ષ પછી પણ જે અમુક જે રોડ રસ્તાઓ પુલિયાઓ જે બાકી હતા તે તેમના ખૂબ ઓછા સમયગાળામાં ખૂબ વિકાસના કામો થયા છે। તો અમે જે વિસ્તારમાં ગયા કેન્દ્ર સરકારની યોજનાઓ હોય, આપણે ગુજરાત સરકારની યોજના હોય, આપણે જિલ્લા પંચાયતની એ પણ ભાજપની છે, એનામાંથી પણ દરેક ગામડાઓમાં આપણે ગ્રાન્ટો મળી છે, એટલે દરેક આપણે જે સરકાર જે છે આપણે જોઈએ છીએ ભાજપની છે, ત્યારે દરેક ગામડામાં વિકાસના કામો થયા હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણે આ વર્તમાન જે સમય જે છે એ બધા જ લોકો ઈચ્છી રહ્યા છે કે પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ ફરીથી જંગી લીટી જીતીને આપણે વિધાનસભામાં જાય અને ફરીથી 5 વર્ષ માટે જે અબડાસામાં ખૂટતા જે કામો જે છે એ પરિપૂર્ણ થાય।